તસ્કરોના નિશાને હવે મંદિરો, મંદિરોને પણ તસ્કરો છોડતા નથી. ત્યારે અમદાવાદમાં મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા અને હાથ સાફ કર્યો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં તસ્કરો દ્વારા હાથ સાફ કરવામાં આવ્યો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ઈશનપુર વટવા માર્ગ પર આવેલા નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખીની વાડી સામે આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે 2 કલાકે ચોરો ચોરી કરી અને ફરાર થયા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરનો લોખંડના દરવાજાનો ગેટના તાળા તોડીને દાનપેટી કોસથી તોડી અને દાનમાં આવેલી દાનપેટીની તમામ રકમ લઈને તસ્કરો થયા ફરાર. 5 મહિનાની અંદર આજે મંદિરમાં 3જી વાર ચોરોએ અંજામ આપ્યો છે. મંદિરમાં લગાવેલ સીસીટીવીમાં ચોરોની સમગ્ર ઘટના સાથે ચોરીની ગતિવિધિઓ સ્પષ્ટપણે કેદ થઈ હતી. મંદિરના મહારાજે આ અંગે જાણ નારોલ પોલીસ મથકે કરવામાં આવી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ અમદાવાદના મંદિરોમાં તસ્કરોએ હાથ સાફ કર્યો. હલો, હું યોગેશ મહારાજ, યોગેશ મનુભાઈ મહેતા બોલું છું. હું રામદેવની મંદિરની પૂજા છેલ્લા 20 વર્ષથી અહીંયા કરું છું. અમારું 5 મહિના પહેલાં દાનપેટી તૂટી હતી, જે પોલીસ તમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસની તપાસ કરી અને કોઈ ગુનેગાર પકડાયા નહીં. ત્યાર પછી 5 મહિના પછી આ ફરીવાર બનાવ બન્યો છે અને મંદિરમાં દાનપેટી તોડીને ચોર પૈસા લઈ ગયા છે. આજે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આવ્યા છીએ. પોલીસ તપાસ કરે છે પણ એનું કોઈ એનો ફેંસલો આવ્યો નથી.